ગુજરાતી સાહિત્યમાં કવિઓના તખલ્લુસ વિશે એમસીક્યુ પ્રશ્નો. અનુભાઈ પંચોળી કયા ઉપનામથી ઓળખાય છે? દર્શક, નર્મદનું તખલ્લુસ જણાવો. પ્રેમશ્વર્ય. નીચેનામાંથી કયા કવિએ કાંત ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું છે? મણિલાલ રાવ ભટ્ટ. કલાપી ઉપનામ કયા સાહિત્યકારનું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. નાભાઈ રતનજી દેસાઈ કયા ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું છે? સ્નેહ રશ્મિ. રાવી પાઠકે કયા ઉપનામથી નિબંધ લેખન કર્યું હતું? સ્વેર વિહારી. નીચેનામાંથી કયું તખલ્લુસ રાવી પાઠકનું નથી? વાસુકી એમનું નથી. શેષ નામથી એમને કાવ્ય સર્જન કર્યું છે? દ્વિરેપ નામથી એમને વાર્તાઓ લખી છે. સ્વેર વિહારી નામથી એમને નિબંધો લખ્યા છે. આ ત્રણ તખલ્લુસ રાવી પાઠકના છે. રાજેન્દ્ર શાહનું તખલ્લુસ જણાવો. રામ વૃંદાવની. ધૂમકેતુ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? ગૌરીશંકર જોશી. સુંદરમ તખલ્લુસ પસંદ કરી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રસિદ્ધિ પામનાર સાહિત્યકારનું નામ જણાવો. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. વાસુકી ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખનાર સાહિત્યકારનું નામ જણાવો. ઉમાશંકર જોશી. માય ડિયર જીવ ઉપનામથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ જણાવો. જયંતિલાલ રતિલાલ ગોહિલ. વર્તમાન પત્રમાં મધુસૂદન પારે કયા ઉપનામથી કોલમ લખે છે? પ્રિયદર્શી. સુંદરમે પોતાનું પ્રથમ કાવ્ય કયા ઉપનામથી પ્રગટ કર્યું હતું? મરીચી. કમા મુનશીએ પોતાની પ્રથમ નવલકથા કયા ઉપનામથી લખી હતી? ઘનશ્યામ. નીચેનામાંથી કયું તખલ્લુસ કવિ ચંદ્રકાંત શેઠનું નથી? પુનર્વસુ એમનું નથી. નંદ સામવેદી એમનું તખલ્લુસ છે. દક્ષ પ્રજાપતિ આર્યપુત્ર આ ત્રણ એમના તખલ્લુસ છે. ઠોઠ નિશાળી ઉપનામ કયા હાસ્ય લેખકનું છે? બકુલ ત્રિપાઠીનું. અવળવાણિયા કયા સાહિત્યકારનું ઉપનામ છે? જ્યોતિન્દ્ર દવે. કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? ગુલાબદાસ બ્રોકર. રઘુવીર ચૌધરીએ વર્તમાન પત્રમાં કયા તખલ્લુસથી કોલમ લખી છે? લોકાયત સુરી. સહેલી તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? બળવંતરાય ક ઠાકોર. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી જાણીતા બન્યા હતા? ગાફિલ. પ્રેમ ભક્તિ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? નન્હાલાલ. મોટાલાલ તખલ્લુસથી કેટલુંક સાહિત્ય સર્જનાર સાહિત્યકારનું નામ જણાવો. અરદેશર ફરામજી ખબરદાર. ફરીદ મોહમ્મદ ગુલામ નબી મંસૂરીનું ઉપનામ જણાવો. આદિલ. પ્રફુલ્લ ન દવેનું તખલ્લુસ જણાવો. ઈવા દેવ. ઘાયલ ઉપનામથી ગઝલ સર્જન કરનાર ગઝલકારનું નામ જણાવો. અમૃતલાલ ભટ્ટ. ગ્રંથ કીટક તખલ્લુસ રાખી સાહિત્ય લેખન કરનાર લેખકનું નામ જણાવો. નગીનદાસ પારેખ. લાલશંકર ઠાકર વર્તમાન પત્રમાં કયા તખલ્લુસથી કોલમ લખે છે? પુનર્વસુ. ચંદ્રવદન ચીમનલાલ મહેતાનું તખલ્લુસ જણાવો. ચંદામામા. અલવી જલાલુદ્દીન સાદુદ્દીન સૈયદ નામના ગઝલકારનું તખલ્લુસ કયું છે? જલન માત્રી. કિશનસિંહ ચાવડાનું ઉપનામ જણાવો. જીપ્સ. ફાધર વેલેસ તરીકે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખ્યાતિ પામેલા સાહિત્યકારનું નામ જણાવો. કાર્લોસ જોસે વાલોસ. રમણભાઈ મહેપતરામ નીલકંઠનું તખલ્લુસ જણાવો. મકરંદ દવે. મધુરાઈ ઉપનામથી સાહિત્ય સર્જન કરનાર સાહિત્યકારનું નામ જણાવો. મધુસૂદન પારેખ. મરીજ ઉપનામથી ગઝલ લખનાર સાહિત્યકારનું નામ જણાવો. અબ્બાસ અબ્દુલ અલી વાસી. રસિકલાલ છો પરીખનું તખલ્લુસ જણાવો. મુસીકાર. કેશવ હર્ષદ ધ્રુવનું ઉપનામ જણાવો. વનમાળી. કરસનદાસ ન માણિકનું તખલ્લુસ જણાવો. વૈશંપાયન. હરજી લવજી દમાણીનું ઉપનામ જણાવો. શૈદા. રૂસવા મજલુમી તરીકે ખ્યાતિ પામેલા સાહિત્યકારનું મૂળ નામ શું છે? ઇમામુદ્દીન ખાન મુર્તજા ખાન બાબી. શ્યામ સાધુ ઉપનામથી ઓળખાતા કવિનું પૂરું નામ જણાવો. શ્યામળદાસ મૂળદાસ સોલંકી. સ્વામીનું મૂળ નામ જણાવો. હિંમતલાલ રામચંદ્ર દવે. સુંદરી ઉપનામથી પ્રસિદ્ધ થયેલા નાટ્યકારનું નામ જણાવો. જયશંકર ભૂધરદાસ ભોજક. સાહિત્યપ્રિય ઉપનામ કયા સાહિત્યકારનું છે? ચુનીલાલ વ શાહ. નીચેનામાંથી કયું તખલ્લુસ સુરેશ દલાલનું નથી? ચિત્રગુપ્ત એમનું નથી.
કિરાત વકીલ, રથિક્ષા, અરવિંદ મુનશી આ ત્રણેય તખલ્લુસ સુરેશ દલાલના છે. જળચંદ મેઘાણીનું તખલ્લુસ જણાવો. સાહિત્ય યાત્રી. કયું તખલ્લુસ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું નથી, વાસુકી એમનું નથી, એ ઉમાશંકર જોશીનું છે. સુંદરમ, મરીચી અને ત્રિશુલ ત્રણેય ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારના ઉપનામ છે. ગીજુભાઈ બધેગા કયા હુલામણા નામથી જાણીતા થયા હતા? મુછાળીમાં. ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનું તખલ્લુસ જણાય. સવ્ય સાચી. ઉષ્ણસ તખલ્લુસથી જાણીતા બનેલા કવિનું નામ જણાવો. નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ચીનુ મોદીનું તખલ્લુસ જણાવો. ઇરશાદ. દહીવાલાનું પૂરું નામ જણાવો. અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા. જટિલ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? જીવણરામ લક્ષ્મીરામ દવે. પતિલ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? મગનભાઈ ભૂદળભાઈ પટેલ. બેફામ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? બરકત અલી ગુલામ અલી વિરાણ. નામ કયા સાહિત્યકારનું છે? રતિલાલ મૂળચંદ રૂપાવાળા. લલિત તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? જન્મશંકર મહાશંકર બુચ. શેખાદમ ઉપનામ ધરાવતા કવિનું પૂરું નામ જણાવો. શેખાદમ મુલ્લા શુજાઉદ્દીન. શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્યના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.